કેમ છો તબિયત સારી છે ને તમારી સારી જ રહેવી જોઈએ ઓકે બાળકો મેમ તમને હોમવર્ક આપે છે તમે રેગ્યુલર કરો છો ને હા કેવી રીતે કરો છો હમ તમે વાંચીને સમજીને પછી લખો છો ને ઓકે તમારી બુક્સ કમ્પ્લીટ છે યસ હોવી જ જોઈએ ઓકે ચાલો આજે આપણે ભણવાની શરૂઆત કરીએ આજે આપણે વિરામ ચિહ્નો પહેલા આપણે શું શબ્દ સમૂહો માટે એક શબ્દ ચિહ્ન ઓકે ચલો શું છે આ વિરામ ચિહ્ન વાક્યના ઉચ્ચારણ માં કે લખાણમાં ત્યાં કઈ રીતે અટકવું

વિરામ ચિહ્ન ઉપયોગથી વાક્યનો અર્થ સ્પષ્ટ થાય છે વિરામ ચિહ્ન ના હોય અને આખું પેરેગ્રાફ લખેલું હોય તો આપણને ખબર જ નહીં પડેગ્રાફ નો કોઈ અર્થ જ નહીં નીકળે નીચેના વિરામ ચિહ્નોનો પરિચય મેળવો ઓકે પહેલું છે પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ કેવું ચિહ્ન હોય બિંદુ ખાલી બિંદી સાદું વાક્ય પૂરું થાય ત્યાં વિરામ વિરામ આવે પૂર્ણ વિરામ મુકાય કોઈ વાક્ય પૂરું થાય છે ત્યારે કયું ચિહ્ન આવે છે પૂર્ણ વિરામ દાખલા તરીકે હું રોજ કસરત કરું છું ઓકે મારું નામ જે પણ તમારું નામ હોય

તો શું કરે છે પ્રશ્ન બોલાતો હોય એ વાક્યમાં પ્રશ્નનો ભાવ હોય ત્યાં પ્રશ્ન ચિહ્ન હવે ત્રીજું છે અલ્પ વિરામ એટલે કમા કેવું હોય ચિહ્ન જોઈ લો ક્યાં વપરાય તો ઉદબોધન પછી અલ્પ વિરામ મુકાય છે

જો આવું ચિહ હોય છે ઉદ્ગાર ચિહ્ન ક્યારે આવે તો આશ્ચર્ય પ્રશંસા લાગણી દર્શાવવા માટે ઉદ્ગાર વપરાય છે ક્યારે પ્રશંસાની કઈ વસ્તુ જોઈને આશ્ચર્ય થાય આપણે કોઈની પ્રશંસા કરવી છે કે ધીકાર ની લાગણી વ્યક્ત કરવી છે ત્યારે ઉદ્ગાર ચિહ્ન વપરાય છે કેવી રીતે શાબાશ તો સરસ રમ્યો કરીને કોઈની પરિક પ્રશંસા પછી બાપરે કેવડો મોટો સાપ છે ને હવે છે બાળકો તો અવતરણ ચિહ્ન સિંગલ હોય ડબલ પણ હોય છે ઓકે કોઈ શબ્દ કે શબ્દ સમૂહ પર ભાર દર્શાવવા માટે એક વડું અવતરણ ચિહ્ન વપરાય છે કોઈ શબ્દ શબ્દ કે સમૂહ પર ભાર દર્શાવવા માટે વપરાય છે અવતરણ ચિહ્ન એક વડું કોઈના બોલેલા શબ્દો કે વાક્યો દર્શાવવા માટે કે આમને આ કહ્યું છે આમના શબ્દો આ છે એવું કોઈના શબ્દો વ્યક્ત કરવા હોય દર્શાવવા હોય ત્યારે કયું ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે કે ઘોષણા તો કરી પરંતુ ભારત છોડો તો ભારત છોડો ઉપર ભાર છે તો સિંગલ ઇન્વર્ટેડ કોમા આવ્યું ને એક વડું અવતરણ ચિહ્ન પિતાજી એ કહ્યું આપણે કહ્યું ને કોઈના બોલેલા શબ્દો કે વાક્ય દર્શાવવા છે ત્યારે ડબલ કોમા એટલે કે બેવડું અવતરણ ચિહ્ન વપરાય છે કેવા બાળકો વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાક્યો ફરીથી લખો જુઓ ગાંધીજીએ

ત્યારે દરેક નામ પછી શું આવે અલ્પ વિરામ તો જુઓ રામ પછી આવશે પછી પછી ભરત એક પણ એક નામ હોય બીજું શત્રુધન તો એ બંને વચ્ચે અને આવશે અલ્પ વિરામ નહીં આવે ઓકે અને છેલ્લો પૂર્ણ વિરામ તમે નિશાળે કેટલા વાગે જાઓ છો તો તમે શું આવશે કેટલા વાગે સારું બ્રહ્માંડ મારું ઘર છે કે આમાં કયું આવશે બાળકો કલ્પના કહેતી શું કેતી સારું બ્રહ્માંડ મારું ઘર છે

પછી ફૂલ સ્ટોપ ઉમાશંકર જોશી નું ઉપનામ વાસુકી છે આમાં શું આવશે બાળકો વાસુકી ઉપર ભાર છે તો